वंदे गुजरात। નમસ્કાર બાળ મિત્રો, નમસ્કાર, કેમ છો બધા? મજામાં, સરસ। આજે આપણે બધા ધોરણ 8 ના ગણિત વિષયના આપણો જે પ્રકરણ 3 છે, ચતુષ્કોણની સમજ, તેના વિશે અભ્યાસ કરીશું। તો ચતુષ્કોણ શું છે, કેવી રીતે બને છે, કેટલા પ્રકાર છે, આવું બધું આ પ્રકરણમાં આપણે ભણવાનું છે। સમ લંબ ચતુષ્કોણ શું છે, સમાંતર બાજુ ચતુષ્કોણ શું છે, આવા અનેક પ્રકાર તમને આ પ્રકરણ દરમિયાન જોવા મળશે। આજે આપણે જે ચતુષ્કોણ સમજવાના છે એ છે સમલંબ ચતુષ્કોણ અને પતંગાકાર ચતુષ્કોણ। નેક્સ્ટ પ્લીઝ। તો ચતુષ્કોણ કોને કહીશું? એવી બંધ આકૃતિ કે જેને ચાર ખૂણા હોય અને ચાર બાજુ હોય, ચાર બાજુ અને ચાર ખૂણાથી બનતી છે, બંધ આકૃતિ છે, ખુલ્લી નહીં। તો એવી જે આકૃતિ બને એ દરેકને આપણે ચતુષ્કોણ કહીશું, પણ એના જે ખૂણાઓ બને છે એને લીધે એના અલગ અલગ પ્રકાર પડે છે, એ આપણે આખા પ્રકરણમાં એનો અભ્યાસ કરીશું। નેક્સ્ટ પ્લીઝ। આજના આપણા આ પ્રકરણમાં આપણે સમલંબ ચતુષ્કોણ અને પતંગાકાર ચતુષ્કોણ, આ બે ચતુષ્કોણ વિશે સવિશેષ માહિતી મેળવીશું। પણ માહિતી મેળવવા માટે આપણે ફક્ત અને ફક્ત પ્રવૃત્તિઓ કરવાની છે અને દરેક ચતુષ્કોણને નજીકથી સ્પર્શે તેવી રીતે સમજવાના છે। નેક્સ્ટ પ્લીઝ। સમલંબ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ એક એવો ચતુષ્કોણ છે જેમાં સામ સામેની ફક્ત એક જ જોડની બાજુઓ પરસ્પર સમાંતર હોય। તમારી સામે આ આકાર છે, કયો છે, કયો આકાર દેખાય છે? આ બોલો બેટા, લંબચોરસ છે। લંબચોરસમાં સામ સામેની બાજુઓ સમાંતર છે, એ જ રીતે આ બાજુઓ પણ સમાંતર છે। હવે તમે બધા તમારું પેપર અને કાતર હાથમાં રાખશો, આપણે આજે સમલંબ ચતુષ્કોણની રચના કરવાની છે, એ પ્રવૃત્તિ કરવાની છે। આવી રીતે કાગળને પકડો, આડો પકડવાનો છે અને નીચેથી તમારે આવી રીતે કોઈ પણ એક ખૂણેથી કાપી નાખવાનો છે, ખૂણેથી આમ ત્રાસો, કોઈ પણ એક ખૂણાથી ત્રાસો કાપવાનો છે। સરસ, જેને થાય એ સેજ ઊંચો કરશે બેટા, એટલે મને ખ્યાલ આવે। સરસ, તો હવે આ ચતુષ્કોણ જોઈએ આપણે તો એની ઉપરની અને નીચેની આ બે ધાર કેવી છે, સમાંતર છે। પણ આ જુઓ, આ ધાર અને આ ધાર બે સમાંતર નથી, સમાંતર ધાર ક્યારેય આગળ જતા મળે નહીં। આ ગમે તેટલી આગળ જાય ધાર, કલ્પના કરીએ આપણે તો એ ક્યાંય ભેગી થતી નથી, પરંતુ આ ધાર અને આ ધાર તમે કલ્પના કરીએ તો આ આગળ આવે અને આ આગળ આવે, તો એક બિંદુ એવું હોય કે ત્યાં ભેગી થઈ જાય તો એવી બાજુઓને સમાંતર કહેવાય નહીં। કઈ બાજુને સમાંતર કહી શકાય? પેરેલલ, કે જે આગળ ગમે એટલી લંબાઈ છતાં તે ક્યાંય મળતી નથી, તો આ સમાંતર બાજુ સમલંબ ચતુષ્કોણ બની ગયો બધાનો। ચલો એમાં આઉટલાઈન બનાવો, સમલંબ ચતુષ્કોણ કોને બની ગયું? બોર્ડર બની જાય, સરસ, બહુ સરસ બનાવ્યો તમે તો। એ ચતુષ્કોણ સમલંબ છે જેની બે ધાર છે કેવી છે, સમાંતર છે। જ્યારે બે છે, એક ખૂણો આપણે કાપી નાખ્યો, જે સમાંતર હતી એ હવે સમાંતર રહેતી નથી, તો એ સમલંબ ચતુષ્કોણ છે। એ જ રીતે આ પેપરને આપણે ઊભું પકડીએ
અને હું કોઈ એક બાજુથી આમ તો આમાં બે કઈ બે બાજુ સમાંતર છે આ આકારમાં કઈ બે બાજુ સમાંતર છે ઊભી કે આડી આ સમાંતર છે કે આ સમાંતર છે સમાંતર કઈ છે સીધે સીધી જાય આગળ જતા સમાંતર છે આ નાની દેખાય છે પરંતુ જો આ બે સમાંતર છે ગમે તેટલી આગળ વધે આપણે એની કલ્પના કરીએ તો ક્યાંય આ બે ધાર મળે નહીં તેથી આ સમાંતર છે પરંતુ આ જુઓ આ ધાર સમાંતર રહેતી નથી તો આ ચતુષ્કોણને પણ આપણે સમલંબ ચતુષ્કોણ કહીશું બરાબર કોને બની ગયો છે સરસ જેને બની ગયો એ ઊંચો કરશે આમ વેરી ગુડ ઘણા બધાએ બનાવી નાખ્યો છે બેટા તમારો અને આપણે ચતુષ્કોણ કહી શકીએ આપો તો જો ચતુષ્કોણની આપણે પહેલા જ સંકલ્પના સ્પષ્ટ કરી કે એને કેટલા ખૂણા હોય કેટલા ખૂણા હોવા જોઈએ ચતુષ્કોણને આમાં ચાર ખૂણા છે ગણીએ એક બે ત્રણ ચાર ને પાંચ તો આને ચતુષ્કોણ કહી શકાય ન ચાલે ને તો ફરીથી બનાવો એવી રીતે કટિંગ કરો કે ચાર જ ખૂણા થવા જોઈએ બે ધાર છે સમાંતર રહેવી જોઈએ સરસ બતાવો તમારું જો આ ભાઈએ બનાવ્યો છે તો આ બંને ધાર સમાંતર છે જ્યારે આ ધાર છે અને આ ધાર એ બંને સમાંતર રહેતી નથી તો આવા ચતુષ્કોણને આપણે સમલંબ ચતુષ્કોણ કહીશું સરસ ચલો આ દીદીએ પણ બહુ સરસ બનાવ્યો છે એણે ઊભો બનાવ્યો છે જુઓ આ બંને ધાર છે ઊભી એ સમાંતર છે જ્યારે અહીંયાથી એણે કટિંગ કર્યું ખૂણા પણ ચાર છે બાજુ પણ ચાર છે અને એક જોડ એવી બને છે કે જે સમાંતર છે પણ એક જોડ છે સામસામી બાજુની એ સમાંતર થતી નથી તો આવા ચતુષ્કોણને કેવો ચતુષ્કોણ કહીશું સમલંબ ચતુષ્કોણ સરસ સમલંબ ચતુષ્કોણ ચલો બનાવો ઝડપથી બેટા હા સરસ ફરીથી એક કાગળ લઈએ અહીંયાથી હું આ કાગળને આમ ત્રાસી ધાર કરી મેં હવે આ બાજુથી એ જ રીતે આ પણ જો હવે સીધી નથી આ ખૂણો કાટખૂણો રહેતો નથી લંબચોરસ જ્યાં સુધી કાગળ હતો ત્યારે એના દરેક ખૂણા કાટખૂણા હતા હવે આપણે આને ચતુષ્કોણ એવો બનાવી દીધો કે આ બંને ધાર સમાંતર છે જ્યારે આ બંને ધાર સમાંતર રહેતી નથી તો આ ચતુષ્કોણને પણ શું કહી શકાય સમલંબ ચતુષ્કોણ સરસ કેટલાને થઈ ગયા છે બેટા એક પણ થઈ ગયો એ ઊંચો કરો ચલો આમ ઊંચો પકડો બધાના ચતુષ્કોણ ઊંચા દેખાવા જોઈએ સરસ બે હાથે પકડો એટલે આખો ચતુષ્કોણ સરસ મજાનો દેખાય હા તો હવે તમને સમજણ પડી કે સમલંબ ચતુષ્કોણ કોને કહી શકાય સમલંબ ચતુષ્કોણમાં ફક્ત એક જ જોડ એવી હોય કે જે સમાંતર હોય બાકીની બે જોડ છે એ સમાંતર હોતી નથી સરસ આ દીદીનો સરસ છે એના આપણે અહીંયા મૂકીએ હા સરસ બનાવો છો બનાવી દીધો હા હવે આપણે આગળ વધીએ ચતુષ્કોણનો સમલંબ ચતુષ્કોણ માનો જ એક પ્રકાર છે એના તરફ થોડાક આગળ વધીએ સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ તો એ ચતુષ્કોણની પણ આપણે આજે રચના કરશું સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ સમલંબ ચતુષ્કોણ આપણે શીખી ગયા પણ હવે એમાં એક સ્ટેપ આગળ કે જે સમલંબ ચતુષ્કોણ છે જેમાંની એક ધાર સમાંતર છે પરંતુ બે જે સામેની બાજુની જોડ છે એ સમાંતર નથી સમાંતર નથી એનો મતલબ કે જો એને કાલ્પનિક રીતે તમે આગળ વધારો તો કોઈ એક બિંદુ એવું મળે કે જ્યાં તે
ભેગી થઈ જાય એને સમાંતર કહેવાય નહીં. પણ આ બે ધાર છે એ ગમે તેટલી આગળ જાય તો એ એમ સીધી જ ચાલે, પેરેલલ ચાલે, ક્યાંય મળે નહીં. ત્રિકોણની રચના કરીશું. ચલો કાગળ લો બધા હાથમાં. સમ દ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ કોને કહીશું? સમલંબ ચતુષ્કોણ આપણને સમજમાં આવી ગઈ કે ભાઈ એક બાજુની જોડ છે, સામસામેની બાજુની જોડ સમાંતર હતી, એક નહોતી. પણ સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ એ પરસ્પર સમાંતર ન હોય તેવી બાજુઓ જો સમાન લંબાઈની હોય તો તે ચતુષ્કોણને સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ કહેવાય. હવે કાગળ લીધો બધાએ? આવી રીતે વાળી દો. વચ્ચેથી ઘડી વાળી દો. હવે પાછી ખોલી નાખો. ઘડી પડી ગઈ. ઉપરની અને નીચેની ધાર આપણે સમાંતર રાખીશું. હવે તમારે આના વચ્ચે સુધી કાગળને કટ કરવાનો છે. આ ભાગ સુધી તમારે આ ખૂણાથી લઈ કાતર બધા હાથમાં લેશે. આવી રીતે અડધો જે વાળેલો ભાગ હતો એક ખૂણાથી લઈ અને વચ્ચે સુધી તમે કાગળને કટ કરો. પછી આપણે જે ખોલીએ છીએ તો આ જે ચતુષ્કોણ મળે છે સમ દ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ મળે છે. શા માટે? તો કે એની એક જે સામસામેની બાજુઓ છે કેવી છે? સમાંતર છે. જ્યારે જે બાજુઓ સમાંતર નથી તે બંને સરખી લંબાઈ ધરાવે છે. આનું જેટલું માપ હશે એનું આટલું એટલું જ માપ છે. વાળીને આપણે નક્કી કરી લ્યો છે બે સરખી લંબાઈની. એનો મતલબ કે આ જે આપણો ચતુષ્કોણ બન્યો તેને આપણે શું કહીશું? સમ દ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ. સમલંબ તો હતો જ, પણ આમાં એક વસ્તુ એ ઉમેરાણી કે જે બંને ધાર સમાંતર નહોતી એની લંબાઈ કેવી છે હવે આમાં આપણે? સરખી છે. તેથી એનું નામ છે સમ દ્વિબાજુ. દ્વિબાજુ એટલે બે બાજુ. બે બાજુ એની એવી છે સરખી, એવો એ સમલંબ ચતુષ્કોણ કે જે સમાંતર નહોતી એવી બાજુની લંબાઈ હવે સરખી છે. તો આવો બધાને બની ગયો. ઘડી વાળી બેટા, સરસ. હવે એની સરસ મજાની બોર્ડર બનાવો. ચલો સરસ મજાની બોર્ડર બનાવવાની છો તમારે. ચલો આવો સરસ મજાનો બનાવવાનો છે. હા એવી સરસ મજાની બોર્ડર બનાવજો અને માપી જોજો કે જે બાજુ સમાંતર નથી તેની બંનેની લંબાઈ સરખી છે કે નહીં. સ્કેલનો ઉપયોગ કરીશું આપણે. હા સરસ. તમે નથી બનાવતા દીકરા? બનાવો. તમારે આપણે બધા એક કરવાનું છે અને બેન્ડવાળો. હા હવે કટ કરવાનું એટલે સરખી થાય ને. હવે કટ કરો આમ એટલે બંને સરખી થશે. જેને બની જાય મને બતાવશે આમ ઊંચું કરીને એટલે મને ખ્યાલ આવે કેટલાને. સરસ, બહુ સરસ બનાવ્યું બેટા તમે. હા તમારી પણ બહુ સરસ છે. આપો જોઈએ. લાવો બેટા. ખૂબ સરસ. હા તમે પણ બહુ સરસ બનાવી છે. તો આવો જે ચતુષ્કોણ છે કે જેમાં એક જોડ સમાંતર છે અને જે જોડ સમાંતર નથી તેની લંબાઈ એક સરખી છે. એક સરખી છે આપણને કેવી રીતે ખબર પડી? તો આપણે એનું કટિંગ જ એવી રીતે કર્યું છે કે બંને ધાર એક જ સરખી લંબાઈની છે. ચલો જેને થઈ ગયું છે બેટા મને જવાબ આપો. આ ચતુષ્કોણ છે સમલંબ ચતુષ્કોણ છે આ? આ સમલંબ ચતુષ્કોણ છે? ના. શું કામ નથી? કારણ કે આમાં એક તો એક પણ સમાંતર રેખા નથી. બીજો આ ચતુષ્કોણ છે તેની બે બાજુ છે. આ ચતુષ્કોણ છે? ચતુષ્કોણના ખૂણા કેટલા હોય? આમાં કેટલા છે? એક બે ત્રણ ચાર અને પાંચ. તો આને ચતુષ્કોણ કહેવાય? એને ચતુષ્કોણ જ ન કહેવાય. તો પછી એનો પ્રકાર કયો છે વિચારવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. આ સમલંબ ચતુષ્કોણ છે? શા માટે?
કારણ કે તેની ચાર બાજુ ચાર બાજુ તો દરેક ચતુષ્કોણને હોય પણ સમલંબ છે એની કોઈ પણ એક બાજુ સમાંતર છે સામ સામેની જોડ સમાંતર છે હા તો એ સમલંબ ચતુષ્કોણ છે હવે આપણે સમલંબ ચતુષ્કોણ સમદ્વિ બાજુ સમલંબ ચતુષ્કોણ એ બંને સરસ મજાની પ્રવૃત્તિ દ્વારા બનાવી લીધા છે અને એના જે ગુણધર્મ છે એ પણ હવે આપણને ખ્યાલ છે કે બંનેમાં શું ફેર છે તમારા કંપાસમાં જે ત્રિકોણાકાર કાટખૂણાઓ આપેલા છે તેનો ઉપયોગ કરીને પણ આપણે સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ બનાવી શકીએ આપણે જોઈ શકીએ છીએ કે ત્રણ જે ત્રિકોણ છે એની ગોઠવણી એવી રીતે કરીએ કે એમાંથી સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ બને એ જ રીતે એમાં વધારે એડ કરીએ તો નીચે બીજા પાંચને એવી રીતે ગોઠવણી કરીએ કે જેનાથી પાછો ફરીથી થોડો મોટો આપણને સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણ મળી શકે તો આવી પ્રવૃત્તિઓ આપણે ઘરે જઈને કરવાની છે તો આ કાર્ય તમારે જ્યારે સ્કૂલે કે ઘરે કરો તો તમારા મિત્રોનું ગ્રુપ બનાવવાનું બધાના ભેગા કરવાના મિત્રો બનાવવાના બધાના સાધનો ભેગા કરવાના પછી સરસ મજાની આકૃતિઓ બનાવવાની ચતુષ્કોણની બનાવી શકાય સમલંબ ચતુષ્કોણની બનાવી શકાય અને સમદ્વિબાજુ સમલંબ ચતુષ્કોણની પણ આકૃતિ બનાવી શકાય બરાબર તો હવે આપણે ચતુષ્કોણનો જે છેલ્લો પ્રકાર આજે શીખવાના છે એના તરફ આગળ વધીશું સ્ક્રીન પતંગાકાર ચતુષ્કોણ આ તો નામ જ બહુ મજાનું છે ગમે એવું નામ છે ને હે શું કરશું બનાવીને ઉડાડશું હે તો પતંગાકાર ચતુષ્કોણ પતંગ તો આપણને બહુ પ્રિય નામ છે બધાને આપણે સિઝન આવે એની પહેલાં ઉડાડવા માંડી છે તો આજે આપણે પતંગ બનાવવાના છે પતંગાકાર ચતુષ્કોણ એ એવો અલગ જ પ્રકારનો ચતુષ્કોણ છે વિશિષ્ટ ચતુષ્કોણ છે અત્યાર સુધી આપણે એને સ્પેશિયલી ઓળખતા કે અલગ રીતે જાણતા ન હતા પણ હવે એ વસ્તુને આપણે સમજવાની છે કે પતંગાકાર ચતુષ્કોણ કોને કહેશું અને એને કેવી રીતે બનાવશું બધા હાથમાં કાગળ લઈ લો હવે એને વચ્ચેથી ઘડી વાર